કમોસમી માવઠાથી ખેતરોમાં પાક તો તહેસ નહેસ થઈ જ ગયો છે. આ માવઠાની અસરથી હવે ફ્રૂટ પણ બાકાત નથી. ચૈત્રી નવરાત્રી ને રમઝાન માસની શરૂઆત થતાની સાથે જ ફ્રૂટની માંગ વધી. સાથે જ અમદાવાદના ફ્રૂટ બજાર વિવિધ ફળના ભાવમાં 25-30% સુધીનો વધારો થઈ જતા સામાન્ય વર્ગનું બજેટ વેરવિખેર થઈ ગયું. જે ફ્રૂટ 30-40 રૂપિયા કિલો મળતા હતા તેના ભાવ સદી વટાવી ચૂક્યા છે. હાલ છૂટક બજારમાં વિવિધ ફ્રૂટના ભાવ પર નજર કરીએ તો દ્રાક્ષ 80-100 રૂપિયા કિલો, મોસંબી 80-90 રૂપિયા કિલો, તરબૂચનો કિલોનો ભાવ 15-20 રૂપિયા, સફરજનના 150-180 રૂપિયા, ચીકુના 50-60, દાડમના 100-150, બેંગ્લોરની હાફૂસ કેરી 400 રૂપિયામાં ડઝન મળે છે, રત્નાગીરી હાફૂસ 800 ડઝન મળે છે, જ્યારે કેસર કેરી 9 કિલોનું બોક્સ 1000-1500 સુધીમાં મળી રહ્યું છે. ડિમાન્ડમાં તો જે રેગ્યુલર જે ડિમાન્ડ હોય છે એ જ ચાલે છે, પણ ભાવમાં ઘણો બધો વધારો થઈ ગયો છે કે માલ ઓછો આવે છે. પછી આ તહેવારોના કારણે જે લોકો ઓછું વધુ ફ્રૂટ લેતા હોય છે ઓછું લેતા થઈ ગયા છે અને ઘણી બધી તકલીફો છે ભાવમાં. ફ્રૂટના ભાવ પહોંચની બહાર જતા મધ્યમ વર્ગીય ફ્રૂટની ખરીદીમાં કાપ મૂકી દીધો છે. તો બીજી તરફ ઉપવાસમાં ખવાતા ફળો ના છૂટકે મોંઘા ભાવે લેવા પણ લોકો મજબૂર થઈ રહ્યા છે. 60 રૂપિયાના સંતરા અત્યારે 100 રૂપિયાના મળે છે અને વરસાદના લીધે બધું મોંઘું થઈ ગયું છે. ચૈત્ર મહિનો અપાસ કરીએ તો બી શું ખાવાનું શું બધું મોંઘું લાગે છે કે તમે હવે કિલો લઈ જતા 1.5 કિલો લઈને નીકળી જવું. હા 1.5 કિલો શું હવે તો લેવાનું બી ઈચ્છા ના થાય ઘણી વાર. વેપારીઓના મતે માવઠાના કારણે ફળની આવક ઘટી ગઈ છે, સામે માંગ વધતા ભાવમાં તેજી આવી છે. ખાસ કરીને કેરી, તરબૂચ, દ્રાક્ષ, ચીકુ, કેળાની આવક પર કમોસમી વરસાદની અસર જોવા મળી છે. તો સફરજન, કેલિફોર્નિયાથી દ્રાક્ષ, ઓરેન્જ, કીવી સહિત ફ્રૂટ ગુજરાત બહારથી આવી રહ્યા છે, જેથી પણ ભાવ ઊંચા છે.